हाँ विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। हवे 16 चेप्टर में नीटना लेक्चर में आप आग वीए तो आज जल प्रदूषण की चर्चा करिए। बराबर, जल प्रदूषण कोने कहवा, जल एट पानी, पानी प्रदूषण थाय जल प्रदूषण कहवा। तो पानी में आत कोईपण अनिच्छनीय भौतिक के रासायणिक फेरफार है ये जल प्रदूषण तरीके ओळखवामां आवे छे। हवे प्रदूषको छे जैविक भौतिक के रासायणिक होई शके छे। बराबर छे, केटलाक सूक्ष्म जीवो द्वारा पाणी प्रदूषित थाय छे। बराबर, पीवानुं ચોખ્ખું પાણી નદીઓનું હોય તો એમાં જૈવિક કચરો સૂક્ષ્મ જીવો બરાબર છે રૂપી કચરો ઠલવાય તો એ પાણી પ્રદૂષિત થાય, જૈવિક પ્રદૂષકો કહેવાય। કેટલાક ભૌતિક પરિબળો ભૌતિક ઘટકો બરાબર છે એ પાણીને દૂષિત કરે છે। કોઈ દાખલા તરીકે કોઈ ઘટકો છે માટી રેતી અથવા તો કોઈ પણ ખનિજ તત્વોવાળું બરાબર છે ગંદુ પાણી છે એવું વળવામાં આવે અથવા કોઈ માનવ પ્રવૃત્તિઓ દ્વારા બરાબર કે કોઈ અન્ય પ્રાણીઓ દ્વારા પાણી છે દૂષિત થાય છે। કેટલાક કેમિકલ કે રસાયણો દ્વારા પણ પાણી છે દૂષિત થાય છે। તો જૈવિક ભૌતિક કે રાસાયણિક પ્રદૂષકો હોઈ શકે છે, પાણી બગાડનાર ઘટક કોઈ પણ હોઈ શકે। હવે આપણે વાત કરીએ કે પ્રદૂષકો છે કણરૂપી પ્રદૂષકો, દાખલા તરીકે રેતી છે માટી છે એ કણરૂપી પ્રદૂષક કહેવાય છે। પછી કલિલ દ્રાવ્ય રૂપી, બેક્ટેરિયા હોય ફૂગ હોય પ્રાણીઓના મળમૂત્ર છે બરાબર એ બધા ઘટકો છે કલિલ દ્રાવ્ય રૂપી પ્રદૂષકો કહેવાય છે। અને દ્રાવ્ય પ્રદૂષકો છે મિત્રો બરાબર જે નાઇટ્રેટ એમોનિયમ ફોસ્ફેટ આયન એલ્યુમિનિયમ્સના આયનો એ દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે। પછી ભારે ધાતુઓ જેવી કે લેડ મર્ક્યુરી કેડમિયમ કોપર આ બધી ધાતુઓ છે એ પણ દ્રાવ્ય પ્રદૂષકો તરીકે પાણીને પ્રદૂષણ કરે છે। હવે મૂલ્યાંકન પ્રદૂષણના મૂલ્યાંકનની આપણે ચર્ચા કરીએ તો કે ડીઓનું માપન, ડીઓમાંના ડિઝોલ્વ ઓક્સિજન એટલે કે દ્રાવ્ય ઓક્સિજન। હવે મિત્રો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા કેટલી છે એને આધારે કે પાણી છે કેટલું પ્રદૂષિત છે એને એનું માપન છે એ કરી શકાય છે। દાખલા તરીકે આ ડીઓ છે બરાબર દ્રાવ્ય ઓક્સિજન ડિઝોલ્વ ઓક્સિજનનું લિમિટ કેટલી છે, લિમિટ બરાબર તો કે દ્રાવ્ય ઓક્સિજન ડિઝોલ્વ ઓક્સિજન 8 મિલીગ્રામ પ્રતિ 100 ml પાણીમાં હોય બરાબર એના કરતાં ઓછો હોય એટલે કે 100 ml પાણી હોય, 100 ml પાણીમાં 8 મિલીગ્રામ કરતાં જો ઓછો હોય તો એ પાણી પ્રદૂષિત કહેવાય છે બરાબર, એ પાણી કેવું કહેવાય, પ્રદૂષિત કહેવાય। હા, અને જો ડિઝોલ્વ ઓક્સિજન 4 મિલીગ્રામ પ્રતિ 100 ml પાણીથી નીચું હોય તો પાણી સૌથી વધુ દૂષિત કહેવાય છે। તો આનો મતલબ એવો છે મિત્રો, સીધી વાત છે કે જેમ દ્રાવ્ય ઓક્સિજન ઓછો હોય બરાબર એમ એમાં પ્રદૂષણની માત્રા છે વધારે હોય છે બરાબર। હા, પાણીમાં રહેલા જે વિઘટનીય પ્રદૂષકો ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા અને ફૂગની જાતિ દ્વારા વિઘટન થાય છે બરાબર, ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા અથવા ફૂગની જાતિઓ હોય। હા, બીઓડીનો વધારો થાય છે, બીઓડીનો વધારો થાય એટલે કે જેમ પાણી પ્રદૂષિત હોય એમાં સૂક્ષ્મજીવોની માત્રા વધારે હોય તો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જેને બીઓડી કહેવામાં આવે છે બરાબર છે, બાયોલોજિકલ અથવા બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડનો વધારો થાય છે એટલે પાણીના પ્રદૂષકો ઇઝ પ્રપોઝનલ ટુ બીઓડી। તો સીધી વાત છે મિત્રો, જેમ પાણીમાં પ્રદૂષકો વધુ હોય એમ પાણીમાં બીઓડીનું મૂલ્ય છે વધે અને જેમ પાણીમાં પ્રદૂષક ઓછું હોય તેમ બીઓડીનું મૂલ્ય ઓછું હોય છે બરાબર। તો જેમ બીઓડી ઓછો હોય એમ પાણીની શુદ્ધતા વધારે છે। તો એ બીઓડીની કમ્પેરિઝન છે બરાબર, સાપેક્ષ સરખામણી કરવા માટે COD માના કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ। હવે આ COD છે શું મિત્રો, પાણીમાં રહેલા કાર્બનિક પ્રદૂષકોનું વિઘટન કે ઓક્સિડેશન પ્રેરવા માટે
वपरायेला रसायन द्वारा उपयोग में लेवाता ऑक्सिजन प्रमाण एटले COD। बराबर छे, फरीथी व्याख्या बोलू छू। पानी में रहेला कार्बनिक प्रदूषकों विघटन के ऑक्सिडेशन करवा माटे, एटले पानी अंदर कोई कार्बनिक प्रदूषकों छे, बराबर, तो एमां वपरायेला रसायन द्वारा जे उपयोग में ऑक्सिजन की मात्रा केटली लेवाय छे ए ऑक्सिजन की मात्रा ने COD कहेवाय छे। अने आ COD नुं मूल्य छे मित्रों BOD करता वधु होय छे। हा, एटले अहींया लिख्युं छे COD इज ग्रेटर देन BOD। केमिकल ऑक्सिजन डिमांड इज ग्रेटर देन बायोलॉजिकल ऑक्सिजन डिमांड अथवा बायोकेमिकल ऑक्सिजन डिमांड। बराबर, तो जेम प्रदूषकों की मात्रा वधारे होय छे एम एनो BOD वधारे होय छे। बराबर, पण आ BOD नुं मूल्य छे ए COD करता ओछू होय छे। હવે પાણીના પ્રદૂષકોની ખરાબ અસર, મિત્રો હવે અગત્યના એક ટોપિક ઉપર જઈએ છીએ। આમાંથી ઘણી વખત, બરાબર છે, જુદી જુદી કમ્પિટિટિવ લેવલની એક્ઝામ PMT માં પ્રશ્નો છે, પૂછાઈ ગયા છે ખરાબ અસરો। તો પાણી પ્રદૂષિતની ખરાબ અસરો ક્યાં ક્યાં રોગથી થાય છે? તો પહેલી વાત કરીએ લેડ પોઈઝનિંગ। બરાબર છે, લેડની સંજ્ઞા છે PB, PB માના પ્લમ્બમ, ગુજરાતીમાં શિશુ કહેવાય છે પ્લમ્બમ, બરાબર, PB લેડ। તો પાણી પીવાથી આવા લેડ પોઈઝનિંગ, એટલે કે જે પાણીમાં લેડની અશુદ્ધિ હોય છે એ પાણી ખરાબ થઈ ગયું હોય, બરાબર, અને એ પીવાથી પ્લમ્બિઝમ થાય છે। આ પ્લમ્બિઝમ ઇઝ વન ટાઈપ ઓફ ડિસીઝ ડ્યુ ટુ લેડ પોઈઝનિંગ। ઓકે, તો પ્લમ્બિઝમ નામની બીમારી થાય છે। હવે આ પ્લમ્બિઝમ જે ડિસીઝ છે, રોગ છે, એમાં શું થાય? તો કે હિમોગ્લોબિનનું સંશ્લેષણ અવરોધાય, જે વ્યક્તિને આ રોગ થાય છે એમાં હિમોગ્લોબિનનું સંશ્લેષણ અવરોધાય છે, ચેતાતંત્રને અસર કરે છે અને ગાંડ પણ લાવે। ગાંડ પણ લાવવું એટલે આપણે ખ્યાલ છે, બરાબર છે, જે વ્યક્તિ છે એ ગાંડા થઈ જાય એમ। મગજ ઉપરનો જે કંટ્રોલ હોય ચેતાતંત્રને અસર કરે છે, એટલે મગજનો કંટ્રોલ ન રહે, ગાંડ પણ લાવે છે, તેને નર્વસનેસ એનિમિયા કહેવામાં આવે છે। બરાબર, તો તમારે આટલું યાદ રાખવાનું છે કે લેડ પોઈઝનિંગથી કઈ અસર થાય છે? તો કે પ્લમ્બિઝમ, બરાબર, પ્લમ્બિઝમ નામનો રોગ થાય છે, જે હિમોગ્લોબિનનું સંશ્લેષણ અવરોધાય અને વ્યક્તિના ચેતાતંત્રને અસર કરી અને ગાંડ પણ લાવે છે। આ રોગને, લેડ પોઈઝનિંગથી જે પ્લમ્બિઝમ થાય છે, એને નર્વસનેસ એનેમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે મિત્રો વાત કરીએ HG એટલે કે મર્ક્યુરી પોઈઝનિંગ। બરાબર છે, મર્ક્યુરી, તો તેની માત્રા જૈવિક વિશાલનને અનુસરે છે। હવે જૈવિક વિશાલનને અનુસરે છે, તો મિત્રો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ જૈવિક વિશાલન એટલે શું। તો આપણને ખ્યાલ છે, આપણે DDT નું જૈવિક વિશાલન ભણી ગયા મિત્રો, બરાબર, કે ભાઈ ચાલો એક એક્ઝામ્પલ આપી દઉં એનું વિગતવાર, એટલે યાદ આવી જાય તમને, કે તળાવની અંદર મચ્છરોનો ઉપદ્રવ હોય છે, તો એના ઈંડાને કારણે એમાં મચ્છરનો ઉપદ્રવ વધારે થાય છે, તો ઈંડાને કે મચ્છરને મારવા માટે DDT જંતુનાશક દવા છાંટવી પડે છે। બરાબર છે, હવે એ DDT છે એ તો જૈવ અવિઘટનીય પદાર્થ છે, બરાબર, તો એ તળાવને પાણીની અંદર મિક્સ થાય છે, એટલે સૌથી પહેલાં ફાયટોપ્લેન્ક્ટોન ને પછી એના ઉપર ખાનારા જે ઈયળો હોય, નાની માછલી હોય, મોટી માછલીઓ હોય, પક્ષીઓ હોય, ક્રમશઃ આખી ચેન થઈ જાય છે, બરાબર, અને દરેક પોષક સ્તરે એ DDT નું પ્રમાણ વધતું જાય, ફાયટોપ્લેન્ક્ટોનમાં હોય ને પછી નાની માછલીમાં એનાથી વધે ને પછી મોટી માછલીમાં એનાથી પણ વધે, અને માછલીને ખાનારા પક્ષીઓમાં છેક ઉચ્ચ પોષક સ્તરે એનું લેવલ મિત્રો 25 PPM જેટલું થઈ જાય છે, બરાબર। તો જૈવ અવિઘટનીય ઘટકનો, બરાબર છે, દરેક પોષક સ્તરે સંગ્રહ થતો જાય, એનું પ્રમાણ છે વધતું જાય છે, આ બાબતને શું કહેવાય છે? જૈવિક વિશાલન કહેવામાં આવે છે। ઓકે મિત્રો, તો યાદ આવી ગયું હશે, તો હવે આગળ વધીએ। એ સેમ વસ્તુ અહીંયા મર્ક્યુરી પોઈઝનિંગમાં થાય છે, બરાબર છે, એટલે પાણીનું જે પ્રદૂષણ છે મર્ક્યુરીને કારણે, કોઈ રાસાયણિક કેમિકલના એવા ફેક્ટરી હોય જેમાં મર્ક્યુરી ઉપયોગમાં લેવાતું હોય, અને એવા ગંદા પાણી જ્યારે, બરાબર છે, ચોખ્ખા પાણીના જળાશયની અંદર ઠલવાય ત્યારે પાણી છે મર્ક્યુરીવાળું બને છે અને મર્ક્યુરી પોઈઝનિંગ થાય છે, અને તેમાં રહેતા સજીવોમાં ક્રમશઃ, બરાબર છે, મર્ક્યુરીનું જૈવિક વિશાલન વધે છે। તો એમાં
તળાવની અંદર કે મીઠા પાણીમાં માછલી રહેતી હોય છે તો ક્રમશઃ માછલી છે એ એના શરીરની અંદર આવા જે મર્ક્યુરી છે એનું પ્રમાણ છે દિન પ્રતિદિન વધતું જાય છે. બરાબર, હવે આવી માછલીઓ છે જેના શરીરમાં મર્ક્યુરીનું પ્રમાણ વધારે હોય છે, બરાબર, તો એવી માછલી જે લોકો ખાય છે એ પણ મર્ક્યુરી પોઈઝનિંગનો અસરગ્રસ્ત થાય છે. પણ હવે એનાથી કઈ બીમારી થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, આ ખ્યાલ આવી ગયો હશે કે તેની માત્રા જૈવિક વિશાલનને અનુસરે છે. ઓકે, તેનાથી મીનામાટા નામનો રોગ થાય છે. મર્ક્યુરી પોઈઝનિંગથી જે રોગ થાય છે એને મીનામાટા કહેવામાં આવે છે. મીનામાટા, બરાબર છે, આ માછલીમાં થતો રોગ છે. પહેલાં છે માછલીને થાય, કારણ કે જળાશય ગંદુ થાય તો એમાં રહેતી માછલી અસરગ્રસ્ત થાય તો માછલીને આ રોગ થાય. બરાબર, ચેતાતંત્રનો રોગ છે. બરાબર, હવે એ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ જે માનવ કરે છે તો એને પણ અસરગ્રસ્ત થાય છે. બરાબર, આ ચેતાતંત્રનો રોગ છે મીનામાટા. સ્નાયુ નબળા પડે, આંગળીઓ વળી જાય અને અક્કડ બને, વળેલી અને એકદમ અક્કડ એટલે મજબૂત, એમ ફ્રીલી જે આંગળીઓનું મૂવમેન્ટ થવું જોઈએ એવું ના થાય, સાંભળવામાં તકલીફ થાય, બોલવામાં તકલીફ થાય, નબળાઈ આવે, પેરાલિસિસ થાય, વ્યક્તિ કોમામાં જતો રહે, આવું પણ બની શકે. હવે સવાલ અહીંયા એ છે કે મીનામાટા હવે આવું નામ કેમ પડ્યું, તો એનો ઇતિહાસ છે. તો મીનામાટા છે ને હકીકત મિત્રો જાપાનનું એક શહેરનું નામ છે. બરાબર, જાપાનના શહેર મીનામાટા, એમાં 1956 બાર પ્રથમવાર મિથાઇલ મર્ક્યુરી એ વેસ્ટ પાણીમાં, બરાબર છે, વેસ્ટ પાણીમાં, એટલે હવે આનો અર્થ આખો એવો થાય છે, તમને વગેરે દ્વારા વાત કરું કે જાપાનની અંદર આ મીનામાટા નામનું શહેર છે. બરાબર, એ મીનામાટા નામના શહેરની અંદર મિથાઇલ મર્ક્યુરી છે એ વેસ્ટ પાણીની અંદરથી જે જળાશયોમાં ઠલવાયો હોય એનું પ્રદૂષણની માત્રા ખૂબ જ એ સમયે વધી છે. આ 1956ની વાત છે. બરાબર, અને એ સમયે સૌ પ્રથમ કોઈ વ્યક્તિની અંદર આ મીનામાટા શહેરની અંદર આવા લક્ષણો મર્ક્યુરી પોઈઝનને કારણે જણાયા હશે, એટલે એ વખતે એ રોગનું નામ છે મીનામાટા. એ શહેરમાં શહેરના નામ ઉપરથી ટૂંકમાં આ રોગનું નામ પડેલું છે. બરાબર, પણ ખાસ અગત્યનું છે મિત્રો, કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર આ પૂછાઈ ગયેલો સવાલ છે. મર્ક્યુરી પોઈઝનિંગથી થતો રોગ છે મીનામાટા છે, આ માછલીમાં થાય ને ત્યાંથી પછી એવી માછલીનો ખોરાક તરીકે ઉપયોગ માનવ કરે તો એની અંદર પણ થાય છે, અને 1956ની અંદર જાપાનના શહેર મીનામાટામાં સૌ પ્રથમ આવું બન્યું છે. બરાબર, મિથાઇલ મર્ક્યુરીના પોઈઝનિંગને કારણે એટલે આ નામ પડ્યું છે મીનામાટા. પછી નાઇટ્રેટ પોઈઝનિંગની વાત છે. બરાબર, નાઇટ્રેટ પોઈઝનિંગ, તો નાઇટ્રેટનું પ્રમાણ ગ્રેટર દેન 100 મિલીગ્રામ પ્રતિ લિટર, એટલે કે નાઇટ્રેટનું પ્રમાણ 100 મિલીગ્રામથી વધુ, 1 લિટરે 100 મિલીગ્રામથી વધુ હોય, બરાબર, તો એ પોઈઝનિંગ ઝેરી અસર ગણાય, એમ પ્રદૂષણ ગણાય. નાઇટ્રેટ હિમોગ્લોબિન સાથે જોડાય છે અને મિથ હિમોગ્લોબિન બને છે. શું બને છે? મિથ હિમોગ્લોબિન, જેને બ્લ્યુ બેબી સિન્ડ્રોમ અથવા સાયનોસિસ કહેવામાં આવે છે. તો સાયનોસિસ, બરાબર, અથવા બ્લુ બેબી સિન્ડ્રોમ તરીકે પણ આ રોગને ઓળખવામાં આવે છે નાઇટ્રેટ પોઈઝનિંગથી. મિથેનોગ્લોબેનેમિયા પણ કહેવામાં આવે છે. તો તમારે યાદ રાખવાનું, નાઇટ્રેટ પોઈઝનિંગથી, બરાબર, નાઇટ્રેટ છે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને મિથ હિમોગ્લોબિન ઘટક બને છે જેને કારણે રોગ થાય છે એને બ્લ્યુ બેબી સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે, અથવા સાયનોસિસ કહેવામાં આવે છે, અથવા મિથેનોગ્લોબેનેમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ ગઈ પાણીના પ્રદૂષણની અને પાણીના પ્રદૂષણના અસરની વાત થઈ ગઈ. ઓકે મિત્રો, તો નવા લેક્ચર સાથે ફરીથી મળીશું. નમસ્કાર, ઓમ શાંતિ.